તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 13 જાન્યુઆરી સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે. લોકો પતંગ ઉડાવવા માટે ઉત્સાહિત છે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકો ચિંતામાં મુકાયા છે. આજે હાલાર સહિત સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં માવઠું થયું હતું. માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાનો ભય છે. વરસાદી વાતાવરણ પતંગ ઉડાવવા માટે પણ અનુરૂપ નથી, જેને કારણે ઉત્તરાયણની ઉજવણી પર સંકટના વાદળો ઘેરાયા છે. આગાહીઓ અને આશંકાઓ વચ્ચે પતંગ રસિયાઓ અડગ છે. લોકો પતંગ અને દોરની ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે પતંગોત્સવ ઉજવાશે કે નહીં તે હજુ કુદરત પર આધાર રાખે છે. આજે સવારે જામનગરમાં એક પછી એક ધડાકાઓ સાંભળવા મળ્યા હતા, જેને કારણે લોકો ભયભીત બન્યા હતા. આખરે એરફોર્સ દ્વારા હવાઈ પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાનું જાહેર થયું હતું, જેને કારણે ધડાકાઓ સંભળાયા હતા. ધડાકાઓ એટલા તીવ્ર હતા કે લોકોના ઘરની દિવાલો ધણધણી ઉઠી હતી. જામનગરના એરફોર્સ સ્ટેશનમાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી આરંભ થઈ છે. એર ઓફિસર કમાન્ડિંગ MS દેશવાલે ફ્લેગ ઓફ દ્વારા ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. તેમણે અકસ્માતો નિવારવા માર્ગ સલામતીના ઉપાયોનું મહત્વ સમજાવ્યું હતું. આ મુદ્દે આગામી એક સપ્તાહ સુધી એરફોર્સના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જામનગરમાં MP શાહ મેડિકલ કોલેજનું રીયુનિયન યોજાયું હતું, જેના ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે મ્યુઝિકલ નાઇટ યોજાઈ હતી, જેમાં પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે યાદગાર પરફોર્મન્સ આપ્યું હતું. શ્રેયા ઘોષાલે સતત 2.5 કલાક સુધી પોતાના પ્રસિદ્ધ ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના નામાંકિત ડોક્ટરો પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, MP શાહ પરિવારના વિપિનભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં રોટરી ક્લબ દ્વારા તળાવની પાળે ધમાલ ગલીમાં રમતોત્સવ યોજાયો હતો, જેમાં દોડાકૂદ, કોથળાકૂદ, સ્લો સાયકલિંગ, આંધળો પાટો, નવકાકરી વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકોએ મન ભરીને શહેરી રમતોનો આનંદ લૂંટ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.